નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સવાર સ્કૂલ વતી આપ સૌનું વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં બેઝિક પદાવલિ અને નિત્યસમ ચેપ્ટરમાં સ્વાધ્યાય 9.3નો અભ્યાસ કરીશું. ચાલો તો સ્વાધ્યાય 9.3માં પ્રશ્ન નંબર 1 છે, નીચેની પદાવલિઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ પદાવલી આપેલી છે, એનો જોડ આપેલી છે, એનો ગુણાકાર આપણે કરવાનો છે. ચાલો તો પહેલાં સિમ્પલ સમજી લેજો ગુણાકાર. તો આપણે જે રીતે ગુણાકાર કરતા આવ્યા છે એ રીતે જ ગુણાકાર કરવાનો છે. તો પહેલો 4p અને q પ્લસ r બે પદાવલી આપેલી છે, એ બેનો ગુણાકાર કરવાનો છે q પ્લસ r સાથે, બરાબર. તો શું કરીશું, આ બહારનું પદ છે એનો બંને સાથે ગુણાકાર વાળાફરતી કરવાનો. તો 4p ગુણ્યા q વત્તા 4p વત્તા r, બરાબર છે. તો શું જવાબ આવશે અહીં, તો અહીં 4p ગુણ્યા q એટલે 4pq થઈ જશે, અને અહીં થઈ જશે 4pr થઈ જશે, બરાબર છે. તેવી જ રીતે અહીં હું આ ચોથો દાખલો કરું છું, a² - 9 ગુણ્યા 4 એ કરવાના છે. તો અહીં a² - 9 ગુણ્યા 4 આ બેનો ગુણાકાર કરવાનો છે. તો અહીં પણ સિમ્પલ એ રીતે જ થશે, આ 4 એનો ગુણાકાર પહેલાં એના વર્ગ સાથે અને ત્યારબાદ 9 સાથે, એટલે અહીં થશે એનો વર્ગ ગુણ્યા 4 -9 × 4 એટલે અહીં એનો વર્ગ ગુણ્યા એ એટલે કેટલી થઈ જાય, એની 3 ઘાત, પણ આ 4 એની 3 ઘાત એટલે કે ઘન, 4 એનો ઘન, અને અહીં 9 × 4 = 36, તો 36 a. ત્યારબાદ આગળનો દાખલો છે, pq + qr + rp ગુણ્યા 0. તો આપણને ખબર હોવી જોઈએ કે 0નો ગુણાકાર આપણે કોઈની પણ સાથે કરીએ તો જવાબ શું આવે, તો જવાબ 0 જ આવે, બરાબર છે. તો અહીં 0 જવાબ આવશે. આ બે દાખલા તમે જાતે સ્વપ્રયત્ને કરવાનો પ્રયત્ન કરજો. ચાલો આગળ જોઈએ આપણે. તો આગળ છે કોષ્ટક પૂર્ણ કરો. તો અહીં પર તમને એક પદાવલી આપેલી છે, પ્રથમ પદાવલી અને બીજી પદાવલી, એ બેનો ગુણાકાર કરીને અહીં લખવાનો છે જવાબ, બરાબર. ચલો તો પહેલાંનો તમે સમજી લો. પ્રથમ પદાવલી છે એ ગુણ્યા b + c + d, તમારે આ બંનેનો બે પદાવલીનો ગુણાકાર કરીને અહીં જવાબ લાવવાનો છે. તો શું થશે અહીં, તો અહીં પણ એ જ થશે, એનો ગુણાકાર વાળા ફરતી, વિભાજનનો ગુણધર્મ ખબર હશે તો વાળા ફરતી ત્રણેય પદ સાથે ગુણાકાર થશે. તો શું થશે અહીં, એ ગુણ્યા બી એટલે ab + a × c એટલે ac + a × d એટલે ad જવાબ તમારો આવે, ab + ac + ad જવાબ થાય. તો એ તમારે અહીં લખી દેવાનો. ત્યારબાદ છે, હું કરાવું છું ત્રીજો પણ આ રીતનો છે, p × 6p² - 7p + 5. તો અહીં પણ એ રીતે જ વાળા પરથી આપણે ત્રણેય પદ સાથે ગુણાકાર કરવાનો અહીં. તો p નો ગુણાકાર પહેલાં 6p² સાથે, તો શું થશે અહીં, 6 આ બેનો ગુણાકાર થાય તો 6 × અહીંયા કોઈ નથી સગુણ એટલે 6 × p × p² એટલે કેટલો થઈ ગયો, p³ એટલે કે p³. ત્યારબાદ p નો ગુણાકાર 7p સાથે, પણ અહીં માઇનસ છે, અહીં પ્લસ માઇનસ, તો p અને p નો ગુણાકાર થાય એટલે p² થઈ જાય, પણ આગળ 7 એટલે 7p² અને આ p નો ગુણાકાર હવે 5 સાથે, તો શું થઈ જશે, +5p. તો એ આપણો જવાબ આવે. તો આગળ જોઈએ, છેલ્લું હું તમને બતાવી જોઉં. તો a + b + c × abc, તો અહીં શું થશે, અહીં પણ એ જ abcનો ગુણાકાર ડાયરેક્ટ a સાથે, તો શું થશે, a² × bc +
આનો ગુણાકાર બીજા પદ સાથે, તો એ બી નો વર્ગ ઇન્ટુ સી વત્તા નો ગુણાકાર સી સાથે, તો શું થશે? એ બી સી સ્ક્વેર. તો અહીં આપણે મોટે ભાગે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કર્યો અને એક પદીનો દ્વિપદી સાથે પણ ગુણાકાર કર્યો. તો આ રીતે આપણે ગુણાકાર કરવાનો હતો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3માં પણ શું છે? ગુણાકાર આપણે કરવાના છે. ચાલો તો ગુણાકાર કરીએ. પહેલું છે, જો અહીં બધી જ એક પદી છે, એક પદીનો ગુણાકાર કરવાનો છે આપણે, બરાબર છે? ચાલો તો પહેલાં તો અહીં છે એનો વર્ગ ગુણ્યા 2 એની 22 ઘાત ગુણ્યા 4 એની 26 ઘાત. પહેલાં તો આપણે શું કરીશું? તો સહગુણકનો સહગુણક સાથે અને ચલ અચલ સાથે ગુણાકાર કરવાનો. તો અહીં તો એક છે સહગુણક, તો એ લખીએ કે ના લખીએ ચાલે. ત્યારબાદ અહીં 2 છે, તો 2 અને અહીં આનો સહગુણક છે 4, તો એ 4 ગુણ્યા અહીં એનો વર્ગ ગુણ્યા એની 22 ગુણ્યા શું? એની 26. ચાલો તો આનો ગુણાકાર 2 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 8 ગુણ્યા આ ત્રણેયનો આપણે ગુણાકાર કરવાનો છે, એટલે શું થાય? એનો વર્ગ ગુણ્યા એની 22 ગુણ્યા એની 26, એટલે શું થઈ જાય? અહીં આ ઘાટોનો સરવાળો થઈ જાય, બરાબર? તો એની 50 ઘાત થઈ જાય. તો જવાબ શું આવે? 8 એની 50 ઘાત. તેવી જ રીતે બીજો છે, તો 2 ના છેદમાં 3 એક્સ વાય ગુણ્યા -9 ના છેદમાં 10 x² y² બરાબર છે. ચાલો જોઈએ. તો પહેલાં તો શું થશે અહીં? તો આપણે સહગુણકને સહગુણક સાથે ગુણાકાર કરી નાખીએ, એટલે અહીં 2 ના છેદમાં 3 સહગુણક છે, અહીં -9 ના છેદમાં 10. ત્યારબાદ ચલો ચલ સાથે, તો એક્સ વાય ગુણ્યા x² y² ચાલો તો અહીં 3 4 9 એટલે અહીં વધે 3, અહીં 5 2 10 એટલે અહીં વધે 5, આ 5 2 2 ઉડી જાય, અહીં 3 3 ઉડી જાય. તો અહીં થશે ઉપર શું વધે? -3 અને નીચે શું વધે છે? 5 ગુણ્યા અહીં x નો ગુણાકાર x ના વર્ગ સાથે, એટલે કેટલી ઘાત થઈ જાય? x ની 3. y નો ગુણાકાર y ના વર્ગ સાથે, એટલે શું થઈ ગઈ? y ની 3. તો આ આપણો જવાબ આવે. તો તેવી જ રીતે આ ત્રીજો દાખલો પર તમે પ્રયત્ન કરો, સહગુણકનો સહગુણક સાથે અને ચલનો ચલ સાથે. ત્યારબાદ એક્સ ગુણ્યા x નો વર્ગ ગુણ્યા x ની 3 ગુણ્યા x ની 4. તો આનો જવાબ લાવવાનો છે. અહીં જુઓ, સહગુણક તો કોઈ છે જ નથી, એટલે કે એક છે, બધાના એક 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 સહગુણક છે, તો એક એક એકનો ગુણાકાર કરશો તો શું જવાબ આવે? 1. તો એ ના લખીએ તો ચાલે. અહીં x ની કઈ ઘાત નથી, એટલે 1 ઘાત છે, અહીં 2 ઘાત છે, અહીં 3 ઘાત અને 4 ઘાત. તો શું થશે? બધાનો સરવાળો થશે. તો શું જવાબ આવશે? ઘાટોનો સરવાળો થશે. તો x ની 10 ઘાત તમારો જવાબ આવે. ચાલો આગળ જોઈએ. તો અહીં 2 દાખલા આપેલા છે. અહીં જુઓ, એક બહુપદી આપેલી છે અને એનું સાદુરૂપ આપવાનું છે, અને ત્યારબાદ એની કિંમત આપેલી છે. એ કિંમત માટે આપણે શું કરવાનું છે? એની કિંમત શોધવાની છે. કોની? બહુપદીની. તો હું એ પહેલો કરાવું છું, બીજો તમે જાતે કરજો. તો અહીં એ શું છે? તો 3x - 5+3. તો પહેલાં આપણને કીધું છે આનું સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપીશું તો શું થશે? પહેલાં 3 ને તેમના એમ રવાડવાનો, આનો ગુણાકાર અંદર બંને પદ સાથે થશે. તો પહેલાં 3x નો ગુણાકાર 4x સાથે, એટલે કેટલા થાય? 4 4 12 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ. ત્યારબાદ 3x નો ગુણાકાર 5 સાથે થાય, પણ અહીં માઇનસ છે, એટલે -5 15 x વત્તા 3 આપણે સાદુરૂપ આપી દીધું. હવે આપણે બંને કિંમત માટે આની બહુપદીની મૂલ્ય શોધી કાઢવાનું, બરાબર છે? ચાલો તો પહેલું છે, આપણને ચલની કિંમત આપેલી છે x = 3. તો આમાં મૂકી દઈએ આપણે, તો શું થશે? અહીં 12, x ની જગ્યાએ 3 મૂકવાના, એટલે 3 નો વર્ગ ઓછા 15, x ની જગ્યાએ 3 વત્તા 3. તો અહીં 12, અહીં 3 નો વર્ગ એટલે
નવ એટલે કૌંસમાં નવ ઓછા 15 તારીખ કેટલા થાય 45 વત્તા 3 12 નવા કેટલા થાય 108 ઓછા 45 વત્તા 3 બાનો આપણે જવાબ લાવીએ કેટલો આવે તો પહેલા 108 વત્તા 3 કેટલા થાય 111 ઓછા 45 એટલે જવાબ આવે આપણો 66 બરાબર છે તેવી જ રીતે x બરાબર 1 ના છેદમાં 2 માટે તો અહીં પર શું કરવાનું આપણે તો માત્ર આ સમી બહુપદીમાં આપણે કિંમત મૂકી દેવાની તો 12 કૌંસમાં x ની જગ્યાએ શું થઈ જશે 1 ના છેદમાં 2 નો વર્ગ ઓછા 15 1 ના છેદમાં 2 વત્તા 3 તો અહીં શું થશે 12 એમના એમ 1 ના છેદમાં 2 નો વર્ગ કેટલો થાય તો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 ત્યારબાદ અહીં છે આગળ ઓછા 15 1 ના છેદમાં 2 વત્તા 3 છે તમારી પાસે બરાબર છે તો અહીં શું ઉડી જશે તો અહીં 4 તારી 12 થઈ જશે અહીં ના ઉડાવે તો પણ આપણે ચાલે પણ આપણે ઉડાવી દઈએ 4 તારી 12 તો 4 4 ઉડી ગયા તો અહીં આવશે 3 ઓછા અહીં 15ના છેદમાં 2 વત્તા 3 ચાલો આગળ જોઈએ તો શું થશે અહીં તો અહીં 3 ને 3 કેટલા થઈ જાય 6 ઓછા 15ના છેદમાં 2 લસા લઈએ 2 તો શું થાય કોમન લસા 2 તો ઉપર આપણે અહીં 6 2 વડે ગુણવા પડે 6 2 12 ઓછા 15 બરાબર ઓછા 3ના છેદમાં 2 આ રીતે તમારો કિંમત મૂકો તો બહુપદીનું મૂલ્ય આપણને મળે તો આ જ રીતે બીજો દાખલો છે એ તમે સાદું રૂપ આપવાનું પહેલાં અને ત્યારબાદ પછી તમારે શું કરવાનું તો એનું કિંમત મૂકીને આપણે મૂલ્ય શોધવાનું ચાલો તેવી જ રીતે આગળ પાંચમો દાખલો છે સરવાળા કરો સરવાળા કરો બાદબાકી કરો અને બાદબાકી કરો હું અહીં તમને આ સી દાખલો છે સોરી ડી દાખલો હું તમને કરાવું બાકીના તમારે કરવાના છે કારણ કે આમાં બધું જ આવી જાય છે બાદ બાકી કરો તો 4c કૌંસમાં માઇનસ એ વત્તા બી વત્તા સી માંથી 3 કૌંસમાં એ વત્તા બી વત્તા સી માઇનસ 2b એ માઇનસ બી વત્તા સી કરવાના છે ચાલો તો આમાં જોઈએ આપણે તો પહેલાં તો ડી કિંમત લખી દઈએ આપણે એ રકમ લખી દઈએ 4c કૌંસ માઇનસ એ વત્તા બી વત્તા સીમાંથી શું બાદ કરવાના છે તો એમાંથી તો આપણે માઇનસ 3 કૌંસમાં એ વત્તા બી વત્તા સી માઇનસ 2b કૌંસમાં એ માઇનસ બી વત્તા સી બાદ કરવાના છે તો અહીં જોઈ શકો છો તો પહેલાં તો આપણે આને શું કરીશું એમના એમ જ રહેવા દઈશું અથવા તો આપણે એને પહેલાં અંડર ગુણી કરીએ તો શું થઈ જશે 4c ગુણાકાર એ સાથે માઇનસ એ સાથે એટલે શું થઈ જશે તો અહીં આનો ગુણાકાર આની સાથે એટલે શું થઈ જશે માઇનસ 4ac 4c ગુણાકાર બી સાથે એટલે શું થઈ જશે અહીં પ્લસ છે એટલે પ્લસ 4bc અને 4c ગુણાકાર સી સાથે એટલે શું થઈ જશે વત્તા 4c વર્ગ બરાબર છે ત્યારબાદ માઇનસ આનો પણ અંદર આપણે ગુણાકાર કરી નાખીએ 3 એનો એ સાથે ગુણાકાર એટલે શું થઈ જશે તો એને આપણે નીચે લખીએ જેથી આપણને જગ્યા રહે માઇનસ અહીં સમજ પડે તમને તો 3 એનો ગુણાકાર કૌંસની અંદરનું સરવાળો આપીએ એ સાથે એટલે શું થશે 3 એનો વર્ગ વત્તા 3 એનો ગુણાકાર બી સાથે એટલે શું થશે 3 એ બીજું આ માઇનસને હું અહીં ગણતો નથી કેમ કારણ કે હજુ કૌંસની બહાર માઇનસ છે અને આપણે કૌંસની બહાર લાવીએ ત્યારે ચિહ્ન બદલાશે ત્યારબાદ અહીં શું થશે આની સાથે ગુણાકાર કર્યો હવે આની સાથે તો વત્તા 3ac માઇનસ આ બાજુ આનો ગુણાકાર તો 2ab માઇનસ પણ અહીં જુઓ બહાર માઇનસ છે અહીં તો માઇનસ માઇનસ શું થશે પ્લસ 2b વર્ગ નહીં છે તો શું રહી જશે માઇનસ 2
बी सी कारण के बाहर माइनस है अंदर प्लस है बराबर है। चलो आटलू आपू काम थू हम आप आगर वीए तो आग शू थे तो आग आप बस खाली एकज काम करने फोर माइनस ए सी है तो ये पहला एमने एम लखी दो। हवे आपणे एक काम करवानुं छे कि आने जे आपणे काउंसनी अंदर छे एने हवे आपणे बहार लावाना छे तो काउंसनी अंदरना बढ़ा चिह्नों बदलाई जशे कारण के अंदर शूँ छे बहार शूँ छे माइनस छे तो चलो बदली करो तो माइनस शूँ थई जशे थ्री ए नो वर्ग अहीं शूँ थशे माइनस थ्री ए बी अहीं माइनस थ्री ए सी અહીં બાર માઇનસ છે અહીં માઇનસ એટલે પ્લસ ટુ એ બી અહીં બાર માઇનસ અહીં અંદર પ્લસ એટલે માઇનસ ટુ બીનો વર્ગ અહીં માઇનસ અને બાર પણ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ ટુ બી સી બરાબર છે। ચાલો આટલું થઈ ગયું તો હવે આપણે જે ઉડતું હોય તેને ઉડાવી દેવાનું અને જેનો સરવાળો થતો હોય એનો સરવાળો આપણે કરી દેવાનો બરાબર છે। ચાલો તો આપણે આગળ સારું રૂપ આપીએ તો આગળ શું થશે તો જુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલાં એ વાળા જે વર્ગવાળા છે એને આગળ લઈ લઈએ એને ગોઠવી દઈએ બરાબર તો માઇનસ ત્રણ એનો વર્ગ અહીં આ બી છે તો માઇનસ ટુ બીનો વર્ગ અહીં વત્તા ચાર સીનો વર્ગ। ચાલો આનું કામ પૂરું થયું હવે આપણે લખી દઈએ અહીં એ બીથી શરૂઆત કરીએ તો માઇનસ થ્રી એ બી જો આ બધા આવી ગયા છે બરાબર ફોર સીનો વર્ગ આ આપણે લઈ લીધા છે આ પણ લઈ લીધા પછી ત્યારબાદ આપણે બી સી લઈએ તો પ્લસ ફોર બી સી પણ અહીં તમે જોઈ શકો છો કે અહીં ए बी वाला पद छे अहीं माइनस थ्री ए बी छे तो आ गयो बराबर छे आ पण आ गयो ना आ पण आ गयो आ बीजू पण छे तो प्लस टू ए बी बराबर छे सरखू छे एटले आपणे साथे लीधुं छे त्यारबाद छे प्लस फोर बी सी एनी साथे अहीं पण जुओ बी सी वाळुं पद छे तो वत्ता टू बी सी ત્યારબાદ માઇનસ ફોર એસી માઇનસ થ્રી એસી તો આ રીતે આપણે લાઇનમાં લખી દીધું સજાતીય પદને સજાતીય પદ સાથે લખી દીધું જેથી આપણને સરળતા રહે। ચાલો આ પદ તો એક એક જ છે થ્રી એનો વર્ગ ઓછા ટુ બીનો વર્ગ વત્તા ફોર સીનો વર્ગ હવે જુઓ આ માઇનસ ત્રણ એ બી છે અહીં પ્લસ ટુ એ બી છે તો જો ત્રણમાંથી બે જાય તો કેટલા રહે તો એક એટલે કે એ બી વધે પણ કેવા અહીં માઇનસની નિશાની છે મોટાની એટલે માઇનસ એ બી બરાબર ત્યારબાદ અહીં ફોર બી સી અહીં ટુ બી સી બંને સરવાળા થાય એટલે પ્લસ સિક્સ બી સી અને અહીં માઇનસ છે અહીં પણ માઇનસ નિશાની સરખી પ્રક્રિયા સરવાળાની તો ચારને ત્રણ સાત એ સી થાય અહીં માઇનસની નિશાની જ રહેશે સાત એસી તો આ રીતે આ દાખલો થોડોક સમજવાનો છે થોડીક મહેનત કરવાની છે તો સરળતાથી તમે આ દાખલાનો ઉકેલ લાવી શકો છો। ચાલો તો આજના વિડીયોમાં બસ આટલું જ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું। થેન્ક યુ જય હિન્દ।